અમેરિકામાં ભણવાનો ખર્ચ શું થાય છે તેના તેના વિશે વિશે તો આપણે જાણ્યું છે છે પરંતુ અમેરિકાના ટોપ શહેરમાં રહેવાનો ખર્ચ શું તમે જાણો છો કારણ કે અમેરિકામાં મોંઘવારી વધી છે તેવામાં હવે ત્યાં રહેવાનો અને બીજા અન્ય ખર્ચા ખૂબ જ વધ્યા છે ત્યારે આજે આપણે જાણીશું કે અમેરિકામાં આવેલા ટોપ શહેરમાં રહેવાનો ખર્ચ શું થાય છે નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ હાલમાં અમેરિકામાં વધેલી મોંઘવારીએ લોકોની કમર તોડી નાખી છે જો કે સવાલ એ છે કે અમેરિકાના 50 મોટા શહેરોમાં રહેવા માટે કેટલાક ડોલર્સની જરૂર પડે હાલમાં એક રિપોર્ટ દ્વારા એક લિસ્ટ પબ્લિશ કરવામાં આવ્યું છે જે ઘણો બધું વાયરલ થયું છે આ લિસ્ટ વાયરલ થયું તેની પાછળનું કારણ એ છે કે તેમાં દેખાડવામાં આવેલું બે હજાર ચોવીસની ઇકોનોમીમાં અમેરિકામાં 50 મોટા શહેરોમાં રહેવા માટેનો ખર્ચ કેટલો પડે છે આ રિપોર્ટની યાદી પ્રમાણે જોવા જઈએ તો સૌથી ઓછા ખર્ચાળ શહેરોમાં રહેવા માટે વર્ષે પ્રકારની જરૂર પડે છે જ્યારે તમે વર્ષે બે લાખ ને પચાસ હજાર ડોલરની કમાણી કરતા હશો તો અમેરિકાના સૌથી મોંઘા શહેરમાં આરામથી તમે જીવી શકો છો હવે બે હજાર ચોવીસમાં યુએસનું સૌથી ઓછું ખર્ચાળ શહેર હતું તેના વિશે વાત કરવામાં આવે તો તે શહેર છે મિશિગનનું ડિટ્રોઇટ શહેર તમારો વાર્ષિક પગાર જો ચોસઠ હજાર આઠસોની આસપાસ હશે તો ત્યાં તમે આ શહેરમાં આરામથી જીવી શકો છો અને તમારું સર્વાઇવ થઈ શકે છે અને ત્યાં તમારું જીવન આરામથી વ્યતીત પણ કરી શકો છો ત્યારે ત્યાંની જ કોસ્ટ ઓફ લિવિંગ છે બત્રીસ હજાર ચારસો ને પચ્ચીસ ડોલરની આસપાસ હવે આ તો વાત થઈ ઓછા ખર્ચાવાળા શહેરની પરંતુ તમને થશે અમેરિકાના સૌથી મોંઘા શહેરનો ખર્ચ કેટલો હશે ત્યારે હવે વાત યુએસના સૌથી મોંઘા શહેરની કરવામાં આવે તો તે છે કેલિફોર્નિયાનું સાનજોસ સાનજોશમાં તમારે આરામથી રહેવું હોય તો તમારી વાર્ષિક બે લાખ ને હજાર નવસો ડોલરનો ખર્ચ કરવો પડે છે જ્યારે ત્યાંની કોસ્ટ ઓફ લિવિંગ છે એક લાખ બત્રીસ હજાર નવસો ને ત્રેસઠ ડોલર સાન ફ્રાન્સિસ્કો બીજા સ્થાને છે જ્યાં આરામથી રહેવા માટે તમારે બે લાખ બાવન હજાર 800 ડોલર ની આસપાસની જરૂરિયાત પડે છે ત્યારે હવે અમેરિકામાં માંગવારી ખૂબ જ વધી છે તેના રહેવાનો ખર્ચ પણ હવે એટલો જ વધ્યો છે અને આના સિવાય તેના અન્ય ખર્ચા તો ખરા જ ટીવામાં હવે જો ત્યાં ભણતરનો ખર્ચો પણ એટલો જ વધ્યો છે ત્યાંની ટોપ યુનિવર્સિટીની ફીસ પણ ઘણી જ વધારે છે ત્યારે હવે કેનેડાના બદલાતા નિયમોના કારણે લોકો અમેરિકા તરફ વળ્યા હતા અને તેવામાં હવે ત્યાંની પણ વધતી જતી મોંઘવારી હવે લોકો ઉપર જ ભારે પડી છે અને રિપોર્ટ પ્રમાણે હવે આ મોંઘવારી વધુ થવાની શક્યતાઓ છે ત્યારે ત્યાં રહેવાનો ખર્ચ પણ એટલો જ વધારે છે ને ત્યાંના નાના નાના રૂમના ભાડા પણ કરોડો રૂપિયામાં છે એટલે કે હવે સામાન્ય માણસને ત્યાં સર્વાઈવ કરવું ખૂબ અઘરું બન્યું છે અને ત્યાં રહેતા લોકો માટે હવે આ મોંઘવારી ભારે પડી છે અમેરિકાના ઘણા શહેરો તો એટલા મોંઘા છે કે ત્યાં રહેવા માટે પણ લોકોને હવે ફાફા પડ્યા છે એમાં પણ જો સામાન્ય વ્યક્તિ ત્યાં રહેતું હોય તો તેને હવે ત્યાં સર્વાઈવ કરવું ખૂબ મોંઘું પડે છે કારણ કે અમેરિકામાં વધતા જતાં મોંઘવારી અને ત્યાંના રોજગારીનો દર પણ હવે ઘટ્યો છે ત્યાં લોકોને એમબીએ બાદ જે નોકરી મળતી હતી તેમાં પણ ધરખમ ઘટાડો થયો છે અને જો કે હવે અમેરિકામાં વિઝામાં પણ ઘટાડો થયો છે ને અમેરિકામાં વિઝિટર્સ વિઝાની સંખ્યા વધી છે ત્યારે હવે અમેરિકાના પણ બદલાતા નિયમો સામે આવ્યા છે ને કેનેડાના પણ બદલાતા નિયમો સામે આવ્યા છે તેવામાં હવે ગુજરાતીઓ અસમંજસમાં મુકાયા છે કે હવે જવું ક્યાં ત્યારે જો ગુજરાતીઓ તમે અમેરિકા જાવ છો તો ખાસ આ મોંઘવારીનો દર જોઈને જજો કારણ કે હવે ત્યાં મોંઘવારી એટલી બધી બધી છે કે ત્યાં રહેવાનો ખાવાનો ખર્ચ અને બીજા અન્ય ખર્ચ પણ હવે લોકોને ભારે પડી રહ્યા છે ત્યારે આ વિષય પર આપનું શું કહેવું છે મેં કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં